અને મહત્વપૂર્ણ અપડેટ રાજકોટથી મળી રહ્યું છે. પોલીસ રિવોલ્વરમાંથી ફાયરિંગના કેસમાં ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. સીસીટીવીમાં હિમાંશુ દેખાયો છે. થોડા જ સેકન્ડમાં દોડભાગ મચે છે. આ પ્રકારના એક ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજ આપણે બતાવીશું કેવી રીતે હિમાંશુ આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. થોડી જ સેકન્ડમાં નાસભાગ મચી હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. તો ચોક્કસ પણ પ્રમાણે આ સિટી પોલીસ ચોકીમાં હિમાંશુ પીએસઆઈને મળવા પહોંચ્યો હશે અને ત્યાં કોઈ માથાકૂટ થઈ હશે. લોકોનું ટેડું ટોળું પણ અગાઉથી ભેગું થયેલું દેખાય છે ઘટના થાય તે પહેલાં જ. અને થોડી જ સેકન્ડમાં નાસભાગ મચે છે, એટલે કે ગોળી જેવી છૂટે છે તેવી નાસભાગ મચી હશે આવું અનુમાન આ ફૂટેજ પરથી ચોક્કસ લગાવી શકાય છે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત. મોહિત, ફૂટેજમાં જે દ્રશ્યો કેદ થયા છે, જે દેખાય છે, લગભગ કયો કયો બનાવ હોઈ શકે છે, કઈ સેકન્ડ હોઈ શકે જેથી કરીને આ ટોળું ભાગતું પણ નજરે પડ્યું છે? ચિરાગ, જે રીતે પોલીસનું કહેવું છે, પોલીસનું માનવું છે કે આખો બનાવ છે તે 12 સેકન્ડની અંદર આખો બનાવ બન્યો હોઈ શકે છે. અને અત્યારે જે ફૂટેજ સામે આવી છે તે રાજકોટના બસ સ્ટેન્ડના ફૂટેજ છે કે જેમાં હિમાંશુ નામનો જે મૃતક વ્યક્તિ છે તે પહેલા બસ સ્ટેન્ડમાંથી પસાર થાય છે, એટલે તે પોલીસ સ્ટેશન તરફ આગળ વધે છે. અને જેવો તે ત્યાં જાય છે કે તુરંત જ બસ સ્ટેન્ડમાં નાસભાગ મચી છે, ફાયરિંગનો અવાજ આવે છે. અને તે સમયના, એટલે કે જે આખો આ ફાયરિંગનો બનાવ બન્યો તેની થોડી જ મિનિટો પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અને જે ફૂટેજ પરથી લાગી રહ્યું છે કે આ જે તમામ ટોળું છે, જે ભેગું થયું છે, એ તમામે તમામે આ ફાયરિંગને જોયું છે. સ્પષ્ટપણે ચિરાગ, ફાયરિંગનો અવાજ આવ્યો ત્યારબાદ જે બસ સ્ટેન્ડમાં નાસભાગ પણ મચી ગયું હતું અને તે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. અને જે આખો મામલો છે તેમાં સાયોગિક પુરાવા તરીકે આ ફૂટેજ છે તે એટલું જ મહત્વનું સાબિત થઈ શકે છે. ચિરાગ, ધન્યવાદ મોહિત. તો આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ગોળી મારવામાં આવી, ગોળી વગાડવામાં આવી તે પહેલાના આ દ્રશ્યો છે. ટોળું ભેગું થઈ ગયું છે. રિવોલ્વરનો જેવો ગોળી છૂટવાનો અવાજ આવે છે, તરત જ લોકોમાં નાસભાગ મચે છે. હવે આ ફૂટેજના આધારે પણ હવે વધુ તપાસ થઈ રહી છે.